નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી આ ક્લાસમાં મળ્યા. ધોરણ 11 ના ક્લાસમાં ત્યારે ગયા ક્લાસમાં આપણે ત્રીજી કવિતા ચલાવી હતી અને એ હતી એમ ઉગાર્યો સંદ્રાસ. ફરીના છે આ સરસ મજાનો પાઠ છે અમૃતા. અમૃતા એક એવો પાઠ છે અને જેના લેખક છે કિશનસિંહ ગોવિંદસિંહ સાવડા. એમનું ઉપનામ છે કિશનસિંહ સાવડા. સાહિત્ય પ્રકાર બહુ સરસ મજાનો લેખક કરેલો છે ચરિત્ર નિબંધમાંથી. ચરિત્ર નિબંધ એટલે કોઈના ઉપર જયારે લખવામાં આવે એને એ ચરિત્ર નિબંધ કહેવામાં આવે છે. બીજી વસ્તુ આમાં જોઈએ તો આ જે આખો પાઠ છે એ કિશનસિંહ સાવડાએ જે અમાસના તારા નામનું જે પુસ્તક લખેલું છે એમાંથી લેવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમને વાત કરું તો અમૃતા પાઠ છે એમાં એક નાની એવી છોકરી છે એની વાત છે અને એ બહુ કરતા બહુ જીદ્દી હોય છે. સભામાં થોડી તોફાની હોય છે, ઝઘડાળું હોય છે અને એના ભાઈની બધાની સાથે એ રમત જ્યારે રમતી હોય તો કોઈને જીતવા ન દે એવી હોય છે. ભાઈઓની સાથે એ કોઈ જો બાધતું હોય તો એની માટે થઈને બાધી પડે એવી અમૃતા હોય છે. અને અમૃતાને આખા ઘરમાં હુલામણા નામથી અમુ નામથી બોલાવતા. હું બોલાવતા અમુ નામથી કે અમૃતા નામ એનું સાચું હતું પણ આખું ઘર એને અમુ કહીને બોલાવતા. એને બા ને બધા ગુલામના નામથી એને અમુ કહેતા. અમૃતા છે એવી રીતે કે એને પાંસિકા રમવા ખૂબ ગમતા અને એ પાંસિકે રમતી હોય ત્યારે એ પાંસિકાને જે કૂકી છે કૂકરી છે એ એવો પથ્થર ગોળ આકારનો સુવાળો પથ્થર છે એટલો ઉલાળે કે એટલો બધો ઊંચો થઈ જાય કે બધાની નજર છે એ પાંસિકા ઉપર જ રહે અને એ પાછી એને હાથમાં પોતાના હાથમાં જીતી લેતી. અને એ જ્યારે પાંસિકા રમતી હોય ત્યારે એની આંખોની ભંવર ભંવર એ પાંસિકા ઉપર જ એ તાદ્રશ્ય થતી એની ઉપર જ મંડાયેલી હોય છે. એવી એને પાંસિકા પ્રેમ ખૂબ હતો. એ પાંસિકા અમુ છે બહુ રમતી અને પાંસિકામાં એ કોઈને પણ જીતવા દેતી નહીં એવી એ અમુ છે. એ ખૂબ રમતિયાર અને ખૂબ કરતા ખૂબ એ બધાને હરવી દે એવી હતી. એક વખત એવું બને છે કે એમના ઘરે ભૈરવ કાકા નામના વ્યક્તિ આવતા હોય છે અને એ આરસપાણાની મૂર્તિ બનાવતા હોય છે. એ આ અમને એક વખત અમૃતાને પાંસિકા રમતા જોઈ જાય છે અને એ સરસ મજાના અમૃતાને છે એ પોતે આરસપાણાની મૂર્તિ કોનારતા હોય છે એમાંથી આરસપાણાને સરસ મજાના એ પાંસિકા બનાવી દે સુવાળા સુવાળા પાંસિકા. અને એ પાંસિકા બનાવ્યા પછી એના અમુના બા છે એ સરસ મજાની એક મશરૂમ એટલે કે એક મખમલને એના માટે એક થેલી સીવડાવે છે અને એમાં એને પાંસિકા છે એ અમુ છે કાયમ એમાં હાંસવી રાખતી હોય છે. અમુ એ પાંસિકા રમી રમી અને પાંસિકાના જે કુકરા હોય છે એને એટલા એટલા સુવાળા કરી નાખ્યા હોય છે કે ન પૂછો વાત. અને અમુને એટલા બધા પાંસિકા રમવા ગમતા એટલા બધા પાંસિકા રમવા ગમતા કે અમુ છે પાંસિકા રમવામાં કોઈને જીતવા દેતી નહીં. અને કોઈ એના ભાઈ સાથે બાધે તો અમુ છે એ રીચન એના ભાઈ માટે છે એ બધારી લડી પડતી ઝઘડી પડતી બાધતી એવી અમુ હતી. એક વખત એના ઘરે એક લગ્ન પ્રસંગ આવે છે. અમુના ભાઈના લગ્ન હોય છે. અમુના ભાઈને એના માસા માસી મામા મામી ફોઈ બધા લગ્નમાં આવે છે અને બધા ઘરનું અનાજ સાફ કરે છે. અમુ પણ બધાની સાથે બહુ રમતી હોય છે. એના ભાઈને હાંજે એ પીઠી સોળી અને પાટ ઉતરામણ હોય છે એમાં બેસાડે છે અને બધા અલગ અલગ ભેટ આપે છે. એમાં એના માસી ને એના મામી છે સોનાની શેર આપે છે, રૂપિયા આપે છે અને પૈસા આપે છે. અને એના મામી છે એ હાથમાં પહેરવાની એ લકી પહોંચી કલ્લીઓ આપે છે, બધું અલગ અલગ બધા આપે છે. ત્યારે અમુ છે એને એના ભાઈને લગ્નમાં એ કાંઈ ભેટ દેવા માટે કોઈ વસ્તુ હોતી નથી. ત્યારે અમુ છે એ બધાને આડેથી હંતાતી હંતાતી આવી અને પછી એના ભાઈને છે એવા મશરૂમની થેલીમાં જે પાંસિકા હોય છે એ મશરૂમની થેલી આરસપાણાના પાંસિકાવાળી એના ભાઈને એ લગ્ન પ્રસંગ માટે ભેટ આપે છે. આવી રીતે એના ભાઈના લગ્ન પૂરા થાય છે. થોડા વર્ષો થાય પછી અમુના લગ્ન થાય છે. અમુના લગ્ન થાય છે ત્યારે પણ ધામધૂમથી લગ્ન થાય છે. અમુ છે એને શાસ્ત્ર વળાવવાનો ટાઈમ થાય છે ત્યારે અમુને રડતી આંખે બધા વિદાય કરે છે. એના બા છે એના ભાઈ છે બધા અને ત્યારે અમુ ખૂબ રડી પડે છે. એના ભાઈને એના બાને બધાને ભેટી ભેટીને ખૂબ રડે છે ખૂબ કરતા ખૂબ. અને પછી બને છે એવું
કે જ્યારે એ વિદાય વખતે છેલ્લે એના વાહનમાં બેસે છે અને રડતે આંખે બધાને વિદાય કરે છે ત્યારે એનો ભાઈ ધીરેથી આવી અને જે એના ભાઈને લગ્ન પ્રસંગે અમુએ છે ઓલી પાંસિકાની થેલી ભેટ આપી હોય છે મશરૂમની એ થેલી છે એ એના ભાઈ છે એ અમુને એ હાથમાં ભેટ આપે છે ત્યારે અમુ પણ એ પાંસિકાની થેલી જોય અને ખૂબ રડી પડે છે આ બાજુ બને છે એવું કે થોડોક સમય છે પછી અમુ છે એ ઘરે આવે છે પણ જે અમુ પેલા દેખાતી એની ભમર જેવી આંખો એનો હસતો ચહેરો એનું રમતિયાળ જીવન એટલે આનંદી મસ્ત મશગુલ એ અમુ છે એના સસરાના ઘરેથી થોડાક સમય પછી આવે અને પછી એને કઈક એવી બીમારી લાગુ પડે છે અને બીમારીને કારણે અમુ છે કાયમ ને કાયમ સુકાતી જાય છે અમુ મોળી પડી જાય છે નબળું પડી જાય છે અને એવી બીમારી એને એટલો બધો ભરડો લઈ જાય છે એટલો બધો આંટો લઈ જાય છે કે અમુ છે એ બિચારીને ઠેઠ મરવા સુધી એ નોબત આવી પડે છે અને એક સમય એવો આવે છે કે અમુ છે એટલી બધી બીમારીમાં સપડાઈ ગયેલી હોય છે અને એક દિવસ એક સમય આવે છે કે અમુનું મૃત્યુ થાય છે અમુ છે એને એ મોત એ વરી જાય છે અને અમુ એ મૃત્યુ થાય છે અને ત્યારે એના ભાઈ એની બા એના સસરા બધા ખૂબ રડે છે અને ત્યારે બધા એની બા છે એ મશરૂમની થેલી એના સસરાના ઘરેથી હાથમાં મળે છે ત્યારે એની બા છે એને આરસપાણાના કૂકા સુવાળા કૂકાને એને મશરૂમની થેલીને જોઈ અને એનો ભાઈ અને એની બા છે ખૂબ રડે છે ખૂબ કરતા ખૂબ પણ આ બાજુ તો હવે અમુ છે એ આ દુનિયામાં રહે નથી છતાં પણ પછી જ્યારે આપણે ત્યાં મૃત્યુ પ્રસંગ પછી બધી કર્મ ક્રિયાઓ કરવામાં આવે છે કર્મ ક્રિયાઓ બધી પૂરી થાય છે અને પછી જ્યારે એક સરસ મજીની નદીમાં એ અમુના એ બધે અસ્થિ વિસર્જન એટલે કે એના આપણા જે શરીરના હાડકાઓ હોય છે ફૂલ હોય છે એ જ્યારે પથરાવા જાય છે ત્યારે એનો ભાઈ અને એની બા છે એ અમુના જે ઓલા મશરૂમની થેલીમાં ભરેલા પાંસિકા હોય છે એ પાંસિકા પણ એ સાથે લેતા જાય છે અને અમુના અસ્થિ વિસર્જન વખતે અમુની યાદમાં એ પાંસિકાની મશરૂમની થેલી છે એ પણ નદીમાં એને પધરાવે છે અને એ વખતે પણ એનો ભાઈ અને એની બા છે એ અમુની યાદમાં એ પાંસિકાની યાદમાં આવી એ મસ્ત એ રમત્યા મશગુલ એવી અમુની યાદમાં એનો ભાઈ અને એની બા એનો આખું પરિવાર એ ખૂબ રડે છે આવી અમુ હતી એની ઉપરનો આખો એ પાઠ સરસ મજાનો કિશનસિંહ સાવડાએ તમને અમૃતા નામ લઈ અને તમારી સામે મૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા એ કૃતિ કરતા એ બધું પૂરું થયું છે. તમને કહું તો કિશનસિંહ સાવડાએ છે સરસ મજાના પુસ્તકો લખ્યા છે, એમાં રેખાચિત્રો છે, સંસ્મરણો છે, આત્મકથાઓ છે, અમાસના તારા નામનું જે પુસ્તક લખ્યું છે એમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. એ સિવાય એમને જીભને આંખે એ સંસ્મરણનો એક સુચારુ લેખ પણ લખેલો છે. તારા મૈત્રક નામનો એને એ ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક લખેલું છે. એ સિવાય એને ચમુદ્રના દીપ એ નામનું પણ પુસ્તક લખ્યું છે. અમાસથી પૂનમ ભણીમાં આધ્યાત્મિક લેખો પણ એમણે લખેલા છે. ધરતીપુત્રી નામની નવલકથા પણ અને કુમકુમ અને સર્વરી નામના એમને વાર્તા સંગ્રહ પણ લખેલા છે. આવી રીતે એને હિન્દીમાં પણ એક હિન્દીનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય નામના એ પુસ્તકો લખેલા છે. આમ કિશનસિંહ સાવડાએ ઘણા બધા પુસ્તકો લખેલા છે. અહીંયા કિશનસિંહ સાવડાના પુસ્તકો પણ પૂરા થાય છે, તમારો પાઠ પણ સમજૂતીમાં પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક અઘરા શબ્દોની એક યાદી જોઈ લઈએ તો તમારા પુસ્તકમાં શબ્દાર્થ નામે અઘરા શબ્દો આવે છે. એમાં તકરાર એટલે ઝઘડો, કઝિયો, ટંટો, ગંઠાયેલો એટલે સુદઠ્ઠ, ભવા એટલે ભમર, શેર એટલે છે દોરામાં મણકા મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળા, અવધૂત એટલે વૈરાગી બાવો, બળી એટલે કે ભલે, પાંસિકા એટલે રમવાના કૂકા, ટાંકણું એટલે ટાંકવાનું ઓછાર, ખલ એટલે ઔષધ વગેરે, કચરવાનો એક એ ઘૂંટણવાળો એ એક સરસ મજાનો એવો મોટો પથરો હોય એ મશરૂ તો કે રેશમના તથા સૂતરનું ઘણા રંગના પટ્ટાવાળું કપડું, રેશમ ગાંઠ તો કે રેશમની ગાંઠ ના સૂતે એવી ગાંઠ, અહીંયા અતૂટ સંબંધ, લાવણ્ય તો કે નમણાશ, સુચારુ સુંદરતા, હૃદય તો કે સામે વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે તેવું, પીઠી તો કે લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોળાતો પીળા રંગનો સુગંધી પદાર્થ. જો આવા શબ્દો છે તમારી પરીક્ષામાં પણ પૂછી શકાય છે. એક વખતની સામાસિક પરીક્ષામાં આ પીઠી નામનો એક શબ્દ પૂછાયો હતો કે પીઠી નામના શબ્દનો અર્થ શું થાય છે, તો કે પીઠી નામના શબ્દના
તો કે એ સરસ મજાનું પૂછાણ હતું કે લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે છોડાતો પીળા રંગનો સુગંધી પદાર્થ, બરાબર, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં પૂછાયું હતું અને એની માટે વિદ્યાર્થીઓ સરસ જવાબ લખ્યો હતો. પીઠી એટલે આ અઘરા શબ્દ છે, આવી રીતે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં પણ પૂછાય જતા હોય છે. સોખડી આંકડા લાગવા, તો કે અહીં લગ્નનું એ મુહૂર્ત થવું. અપ્રિય એટલે કે અળખામણું લાગવું. શાહી તો કે ડાહી થાવકી, અને માંગેલ એટલે શુભ કલ્યાણ, અને ઓવાર એટલે કિનારો. હવે થોડાક પ્રશ્નો છે કે પ્રશ્નના જવાબ કઈ રીતે લખી શકાય તમે એ પરીક્ષા માટે કે તમારી નોટબુકમાં. તો કે એક અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા, તો કે અમૃતાને એના પરિવારજનો બધા છે એ અમુક કહીને બોલાવતા હતા. અહીંયા બીજો પ્રશ્ન છે, માસી ને મામીએ લગ્નમાં શું ભેટ આપી, તો કે એના ભાઈના ચારે લગ્ન હતા ત્યારે એના ભાઈના લગ્નમાં એના માસી ને મામી બધા આવ્યા ત્યારે એને શું ભેટ આપી હતી એના ભાઈને, તો કે એના માસીએ છે એ સોનાની સેત ભેટ આપી હતી અને એના મામી છે એને હાથમાં પહેરવાની કલ્લીઓ ભેટ આપી હતી, એવો જવાબ તમે લખી શકો છો. પછી બીજું અહીંયા મેં એક ત્રીજો પ્રશ્ન એવો લખેલો છે કે અમુનું પાત્રાલેખન કરો, તો કે અમુનું પાત્રાલેખન મેં તમને આખો પાઠ સમજાવ્યો છે. તો કે અમુ છે એ થોડીક રમતિયાળ હતી, બહુ એના ભાઈ સાથે કોઈ બાધે તો ઝઘડાળો હતી, કોઈની સાથે બાધે તો એને આંખના ભમર ભવા ચડી જતા હતા અને એટલી બધી બધાથી એ બહુ કરતા બહુ બધાને પહોંચી વળે એવી હતી અને એને પાંસિકા રમવા ખૂબ ગમતા હતા. પાંસિકાઓ પ્રત્યે, પથ્થરના એવા કૂકા પ્રત્યે એ કોઈને જીતવા જ ન દે તેની ઉપર એને એટલો બધો પાંસિકા પ્રેમ હતો. અને અમૃતામાંથી લેખકે એને ગુલામનું નામ અમુ તરીકે પરિવારમાં બધા એને બોલાવતા હતા. અમૃતા છે એને એના ભાઈ સાથે બહુ ભળતું હતું, એના ભાઈના લગ્ન હતા ત્યારે અમુએ છે બધાએ મામા મામીએ બધાએ બધી અલગ અલગ ભેટ આપી, તો અમુએ સરસ મજાના મશરૂમની ઠેલીમાં જે એના પાંસિકાના કૂકા હતા એ ભાઈને લગ્નમાં ભેટ આપ્યા. અને ભાઈએ જ્યારે અમુને પણ લગ્ન થયા ત્યારે વિદાય વખતે એ પાંસિકાની ઠેલી એના હાથમાં એને આપી અને એને વિદાય કરી. અને એ વખતે જ્યારે અમુ છે એના સસરે ગઈ અને પછી જ્યારે ઘરે હતી એની કરતાં એ બહુ કરતાં બહુ બીમાર પડે છે, એના કારણે એ માંદગી થઈ જાય છે, નબળી પડી જાય છે. અને અમુક સમય પછી એક દિવસ એવો આવે છે કે અમુનું મૃત્યુ થાય છે ત્યારે એના બા એનો ભાઈ એ બધા છે એ અમુને યાદ કરીને એને પાંસિકાની મશરૂમની ઠેલીને જોઈ જોઈ અને રડે છે. આવી રીતે અમુ છે એ બધાને એટલી બધી લાગણી લગાડી અને એ ચાલી જાય છે અને એની યાદમાં છે અમુની યાદમાં એ સરસ મજાના એના કૂકા છે એ એના અસ્થિ વિસર્જન વખતે એ નદીમાં પધરાવવામાં આવે છે. અહીંયા તમારો સરસ મજાનો પાઠ એ અમૃતા પૂરો થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવતા ક્લાસમાં આપણે ફરી મળશું, ત્યાં સુધી આવજો.